નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. સતલાસણા તાલુકાના ઉમરી ગામે જે પહેલા કહેવાતું હતું ઉમરગઢ, ત્યાં એચબીએન ટીવી ન્યૂઝની ટીમ આવી પહોંચી છે. જ્યાં ઉમરી ગામે મોટો એક પર્વત છે જેનું નામ છે છોટા અમરનાથ. તો આજે એચબીએન ટીવી ન્યૂઝ દ્વારા છોટા અમરનાથના દર્શન કરાવશું. તમે મિત્રો જોઈ રહ્યા છો આ પર્વત, હજી ઉપર જવાનું છે મિત્રો. તો ચલો હું તમને છોટા અમરનાથના દર્શન કરાવું. નમસ્કાર મિત્રો, હું છું સંજય ઠાકોર. આજે સતલાસણા તાલુકાના ઉમરી ગામે ગુરુ મહારાજનું સ્થાન આવેલું છે, ત્યાં આજે એચબીએન ટીવી ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુરુ મહારાજની. તો એવા સંત મહાત્મા અહીં બિરાજમાન છે. તો મિત્રો, ગુરુ મહારાજ જોડે આપણે વાત કરીશું અહીં મંદિર વિશેની. જય ગુરુ મહારાજ બાપજી. જય ગુરુ મહારાજ, જય ગિરનારી. આ શિવજીનું ધામ છે. આ પોતે સ્વયં પરમાત્મા શિવજીની આરાધનાની ધૂણી છે. આ ધૂણી પર શિવજી સ્વયં પોતે જ્યારે પાર્વતી શ્રાવ ઉપર હતા, એ શ્રાવ ઉપર હતા ત્યારે પાર્વતીને રજા લઈ અને ભોળાનાથ અહીંયા સ્વયં આ જગ્યા ઉપર એમને આરાધના કરી છે. અહીંથી આ ડુંગરથી મોડી તે શેખ શિલ્લે લગીન અમરનાથનો રસ્તો, જો કે દુનિયાની નજરોમાં દેખાતો નહીં, પણ અમને એવી કુદરતી બક્ષિસ હોય યા તો પોતે સ્વયં પરમાત્માની ગુરુ મહારાજ ગુરુ પીરોની આશીર્વાદ હોય, પણ અમને અહીં બેઠા બેઠા અમારો અમરનાથના દર્શન અવશ્ય થાય છે. બીજું કે અહીંયા એવી ગુપ્ત ગુપ્ત ગુફાઓ છે કે જેથી કરીને અંદર કોઈ જઈ શકતું નથી. હું પણ પોતે હજુ સુધી જ ગયો નથી. હું અર્ધમાંથી પાછો વળું, અર્ધમાંથી આગળ મને દરવાજો મળતો નથી, કારણ કે નાકા ઉપર જ હોય છે. કોઈ પણ ગુફાનું પાત્ર એવું હોય છે ને કે પથ્થર આવી જાય, ગુફા છે પણ પથ્થર આવી જાય. પણ વાસ્તવિકમાં અહીંયા દ્રશ્ય જ્યારે ધૂણી પર મને લાગે કે અહીં આગળ કંઈક આપણી પોતાની ખોમી હોવી જોઈએ, અર્થાત આપણામાં એવા કોઈ વિચારોથી આપણે પાછા પડતા હોઈએ, પણ એવું કંઈ નથી હોતું. પણ સત્ય હકીકતમાં એ છે કે જો આત્માને પરમાત્મા સાથેનું મિલન થાય તો આરપાર દ્રશ્યો દેખાતા હોય છે, એમાં કોઈ સંશય નથી. બીજું કહેવું એ છે કે આ જગ્યા જ્યારે પાર્વતીની હું વાત કરું છું કે પાર્વતી શ્રાવ ઉપર આવે એટલે એમને પોતાને
મેલ ઉતારીને ગણપતિને ઉંબરા ઉપર મૂક્યા પોતાના રક્ષક તરીકે. એ વખતે શિવ પોતે સ્વયં પરમાત્મા અહીંયા આ ધૂણી પર પ્રગટ થઈ અને અહીંયા આ ઉંબરા ઉપર આ એ સદીઓ આ એ વખતનો યુગ પ્રમાણ સતયુગના યુગ પ્રમાણ આ ઉમરગઢ હતું. એટલે કે આટલામાં તો આ બધો ઇલાકો આખો ઉમરગઢનો ગણાતો. જે સતલાસણા તાલુકો કહીએ એ તાલુકામાં ગામ આવે છે અને એ આ ઉમરગઢ ગણાતું. જો આદિ અનાદિ પહેલો નહીં આ વાતો છું, જે મારી કલ્પના મને દેખાય છે એ હિસાબે હું વાત કરું છું. અત્યારે તો બધો સમય બદલાઈ ગયો છે કે કંઈ શું કહી શકાય નહીં, પણ હું તો મારી ધારાઓ તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું. એટલે આ જગ્યા પવિત્ર છે, ચોખ્ખી છે, ગુરુનું ધામ છે, એક ગુરુનું ધામ છે. આબુ શિખર, માઉન્ટ આબુ એક ગુરુનું ધામ છે, ગિરનાર એક ગુરુનું ધામ છે, અમરનાથ કૈલાસ પર્વત આ ધામો છે, ચોથું ધામ આર્યુએ છે, આ પણ ગુરુ શિખર, આ પણ છોટા અમરનાથ અને આ જ ગિરનાર. આ જ ગિરનારની આ જ પરિક્રમા અહીંયાથી તમે કોરે મોરે ફરશો તો 60 યાને કે 35 કિલોમીટરનો રેન્જ બતાવો છો. તો 35 કિલોમીટરની આ રેન્જમાં કોઈ પરિક્રમા કરે તો એનું ધાર્યું ફળ આપે આપે ને આપે શું. અને જો એને ધાર્યું ફળ ના મળે તો હું બાવોય હનો કહેવો, કારણ કે મારે કયો કામ કરવાનું છે, એ તો મારા ગુરુને કામ કરવાનું છે. મને તો મારો ગુરુ મહારાજ બોલાવરાવે એ બોલી નાખવાનું. હા, આગળ એ જોડાની કોમ જોડાની એની શ્રદ્ધા જાણે, બાકી શ્રદ્ધાનો વિશ્વાસ પાકો છે. સ્વયં પરમાત્મા અહીંયા બિરાજમાન છે એમાં કોઈ પણ શંકા નહીં. મને પરમાત્મા નહીં સમજતા, હું તો પરમાત્માને એક અંશ છું, આત્મા હું. હું તો એનો એક નોકર છું, ચાકર છું, હું એનું કામ કરવા વાળો છું, એનો પટ્ટા વાળો છું. અરે મારો ગુરુ અખંડ ધૂણીનો ગુરુ શિવજી પોતે ડૉક્ટર પણ છે, ડૉક્ટર છે, વકીલ છે, કલેક્ટર છે ને પરધોને છે. માનો તો એક ગંગાનું એક સ્વરૂપ છે સર, આરે પણ ગંગા અહીંયા બિરાજમાન છે. જ્યારે હું આવ્યો ત્યારે એક ડોલ નેઠ આમ ડુગલે ડુગલે ભરીને ભરતા અમે, અને અત્યારે ગંગાની એવી વહેતી ધારા છે તો આ બધા પીપળા ભરાય છે, અને અત્યારે હાલે પણ પીપળા ભરેલો જ છે શું, અને તમે જોઈ શકો છો. તો ગંગા પણ પ્રગટ થઈ જઈ, એટલે જ શિવ છે તો જીવ છે, અને જ જીવ છે તો શિવ છે. તો ગંગા આ તો આદ શક્તિ અર્ધ નારેશ્વર એના રૂપનું આ કર્મ ચાલે છે. તો જ જીવ છે તો પાર્વતી છે, મહાશક્તિ છે, આદ શક્તિ છે, એ જે ગણો તે મહાકાળી ગણો, અન્નપૂર્ણા માતા ગણો, મૂર્ત શક્તિ એકની એક, એનો નામ અલેક અનેક અલગ અલગ અનેક નામ છે, પણ શક્તિનું પ્રતીક તો એક જ છે. હા, તો આપણે પણ કહીએ છીએ ભાઈ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તું જ માતા, જ તું જ પિતા, તું જ બંધુ, તું જ સખા. હા, તો એ જ છે, આપણે બધી આત્માઓ એના અંશો છીએ. પણ જ્યાર સુધી આપણે પોતે પોતાનું ઓળખીએ નહીં, પોતે પોતાના આચરણમાં આધ્યાત્મિક શક્તિનું આપણે એ સ્વરૂપ નહીં પકડીએ, એ આધ્યાત્મિક સ્વરૂપમાં આપણે નહીં ફરી નહીં આવીએ, તો આપણે અજ્ઞાન જ છીએ. ઘણા જ્ઞાની લોકો પણ ગોથાવ ખાય છે. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ મહારાજ હતા, એ લોકોના દર્દ લેતા. શું તો પરમાત્મા પોતે કહેતો કે એ પોતે ગુનેગાર છે, તો તું ગુનો કેમ તું પોતે કબૂલ કરું છું, તું માથે કેમ લઈશ શું. પણ એ જીવ એવા હતા કે લોકોનું દુઃખ હણવું અને પોતાનું સુખ અર્પણ કરવું. એટલે સાધુ સંતોનું કર્મ આવ્યું છે, અને માનવ જીવાત્માઓનો હરેક હારે પ્રેમ ભાવ રાખવો, કોઈ પણ માનવી હોય, રાક્ષસ કેમ નહીં, એક વખત સમજાવો, બે વખત સમજાવો, ત્રણ વખત સમજાવો, પછી સાધુએ એની હદમાં આવી જાય છે, પછી એ શોખી લેતો નહીં.
ખીલ ખલક ને ખિલાડી, અલક પલક ને ઝલક, અલખ નિરંજન. બસ અલખ નિરંજન માં આઈને એક થાપ મારે કે એ ગયા. બોલો સદગુરુ દેવકી. એટલે ભાઈ આ તો સતનો આધાર છે. તમારા જીવનની અંદર સત ઉમેરવું હોય તો એક આ એક જ એક જગ્યા છે. આ જગ્યાનો ભાવાત્મા શબ્દ વાપરવાનો છે. બાકી કોઈ પણ તીર્થધામ હોય, કોઈ પણ મંદિર હોય, કોઈ પણ ધામ હોય, તો એ સાચા દિલથી એક 5-10 મિનિટ તમે તમારી સાચા દિલથી જો આરાધના કરશો ને તો પ્રભુના શરણમાં તમારો અવાજ પોક્ષે પોક્ષે ન પોક્ષે. પણ તમારા મનની અંદર મન ચંગા તો કછોટ મેં ગંગા રાખવી, પણ મન જીવ જીવ જૂતોમાં હોય અને મન મંદિરમાં હોય તો મેળ ખાશે નહીં. આ હું દેશી ભાષાની વાત કરું, આપણી ગુજરાતી ભાષામાં, કારણ કે મને બીજું કોઈ આગળ લોબું આવડતું નહીં. એટલે હું તમારા જેવું આવડે એવું બોલું છું ભાઈ શું. પણ મારા શબ્દમાં 1% ફેરફાર પડશે નહીં. જાણે એમ માની લેવાનું કે મારો પંચમણીધર મહારાજ બોલ્યો શું. મારે તમે એમ માની લો કે ગુરુ મહારાજ સ્વયં પરમાત્મા ભગવાન પોતે પંચમણીધર મહારાજ બોલ્યા, યા શિવજી બોલ્યા, કે યા બ્રહ્મા બોલ્યા, કે યા વિષ્ણુ બોલ્યા. એ જ હકીકત. એ સૃષ્ટિની રચના રચવાવાળાને, પ્રલય કરવાવાળાને બધો ડ્રામા એમના હાથમાં છે. આપણે તો એક નિમિત્ત છીએ ભાઈ શું. બાકી જે વિશ્વાસ અવિશ્વાસ કરશો તો તમારું ધાર્યું સફળતા તમને મળશે નહીં. પણ એક શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તો આ એની એક મોટી આસ્થા છે. આસ્થાનો મતલબ કે આસ્થા એટલે આ અને સ્થા શું, આત્મા. આત્માનું સ્થાન છે, અલગ સ્થાન છે. એટલે આસ્થા એ મજબૂત આપણો મનનું મનોબળ હોવું જોઈએ તો તમે ધારી સફળતા મેળવી શકો. ભગવાન તમારું કામ કરાવવા માટે તપ્તર જ છે. પણ તમે એના પેંગડામાં એક વખત પગ નાખી જુઓ તો, જો તેરમણ નહોતો છે એ બધા ભડાકા બોલે મન પાછો પડે. એટલે તોનો અર્થ કાઢવો નહીં, પણ એના સમર્પિત જો થઈ ગયા તો માની લો કે નાલા નાલ થઈ ગયા. બોલો સદગુરુ. પછી ભાઈ બીજું એ છે કે જો અહીંયા કાંઈ કહેતા કંઈ નહોતું, પણ મારા ગુરુ મહારાજની કૃપાથી જો આ થોડુંક થોડુંક મંડપ રચ્યો છે. ન તો આસમાન, ન તો તારણ, ન તો આભ, ન તો ગાભ, તો એ રચનાઓ રચી. આ રચનાઓ રચવા માટે તો ભાઈ કોઈ પણ મહેનત વગર કમ બડે નહીં. મહેનતથી ભગવાન ફોજી નિરાણ નામ. જો ફોજી છે એ સરહદ ઉપર આપણી આપણા દેશને બચાવી દે છે, તો આજનો માનવી આપણો અહીંનો તમે જુઓ તો કયા મોહમાં ફસાઈ ગયો છે. આપણા સૈનિકો મરી રહ્યા છે, તો આપણો દેશ હજી ઊંઘતો છે. હવે જાગવાનું કરો, પ્રયત્ન કરો, નકર બધા તમારા ઉપર ચડી જાઓ અને તમારા હિન્દુનો ધર્મનો નાશ થઈ જાય. તો જો આ તો હું અહીંયા બેઠા બેઠા ગુરુ મહારાજના ચરણોમાં, હું તો એક સામાન્ય સંત મહાત્મા છું. બાકી મારા ગુરુ પીરો તો બહુ ઊંચા છે, હું એ તો મોટા મોટા સિંહાસનો ઉપર બેઠેલા છે. પણ હું તો એમનો એક સેવક છું, નામનો સેવક છું. એટલે મને એમને મોકલ્યો છે કે ભાઈ હવે આપણો જાગૃતિ જાગો, તમે સજાગ બની જાઓ હિન્દુ ધર્મ બચાવવા માટે. આજે જ્યારે આપણો ભારત આઝાદ થયું એ વખત ઓછામાંઓછી 40 કરોડથી વધારે ગાયો હતી, પણ અત્યારે તમારા દેશી ગાયો તો અત્યારે ગાયો પણ નહીં રહી હું. અને આ સાલા બધા ખાઈ ગયા શું. એટલે આ મોસ માટી, આ દારૂ, આ તમે બંધ કરો અને તમે આગળ વધો તો તમારું ભગવાન સારું કરશે. નકા આ ખાધા પીતામાં રહો તો તમારા પાછળનો પરિવાર એ નાશ પામશે બહુ જલ્દી. મારો શબ્દ ખોટો પડવાનો નથી. એટલે તમે મોસ માટી દારૂ બંધ કરી દો. બધા જે બનાવશું, જે ખાઈશું, જે કાપશું એ ખાતા નહીં, તમે કેમ ખાવ છો? આ તમારો ધર્મ તમે હાથે કરીને લજવી રહ્યા છો. તમારો હિન્દુ સનાતન દેવી દેવતા ધર્મ તમે હાથે એને કુહાડી મારી રહ્યા છો. એટલે હું તમને આ જોડું છું કે આજથી આ બધા લોકો ત્યાગ કરી દે આવી વસ્તુનો, વ્યસનથી પર રહ્યો. હા, પણ હું બીડી પીવું છું હં, એટલે એ બાબતમાં હું નહીં કહી શકતો, કારણ કે અમે તો બાવા ધૂના પાણી અમારે તો જુઓ. એટલે
તમે કોઈ પણ વ્યસનથી પર રહ્યા તો સારી વાત છે, તો તમે આપણો પરિવારે સુખી થાય છે, આવનાર બાળકો પણ સુખી રહે છે. તો ભાઈ તમે ચેતીને ચાલજો, નકર સમય બહુ વિપરીત આવી રહ્યો છે અને દેશ બચાવવા માટે આપણે બધાને એક થવું પડશે, નહીતર આપણા મા બાપ દીકરીઓની સલામતી નથી હવે, એટલું સમજી જાઓ. શ્યામમો મારે નામ બોલીને વાત કરવી એના કરતાં સીધી વાત છે કે શ્યામમો સમજી જાઓ કે બધા સજાગ થઈ જાઓ, કોણ ઠાકોરને કોણ કોણ હરિજનને કોણ ભંગીને કોણ ચોરીને કોણ તરગાળોને કોણ ચોધરીને કોણ વજણ કોણ ઝાટ કોણ દરબારને કોણ ઠાકોર, આ બધી કોમ એક થશે તાણા આપણે હોમાં પોકી વળીશું, નકા આપણા કટકા કરી નોખશી, એટલે ચેતી જાજો અને બરોબર રીતે ચેતી જજો, જાગૃત રહેવું પડશે. એક ક્ષણ સણભણ થાય તો બધા સજાગ થઈ જવું પડશે, નહીતર આપણો સમય બહુ વિપરીત આવી રહ્યો છે. એક બે વાઘોથી કોમ નહીં થાય, આપણે હજારો વાઘો તૈયાર કરવા પડશે, હજારો સિંહો તૈયાર કરવા પડશે, તો આપણે બચી શકીશું. આપણા આપની પેઢી આગળ આવનારી બીજી પેઢી પણ આરામથી જીવી શકશે, એટલા માટે તમે તૈયાર થઈ જાઓ. હું તો કર્મ કરી રહ્યો છું મારું, તમને શિક્ષણ આપું છું, તમને માર્ગદર્શન આપું છું, તમારું દુઃખ દર્દ પીડા થતી હોય તો મારા ભગવાનના નામથી હું દૂર કરું છું, તો પીડાઓ મને થવાની છે, કોઈ તમારું તો સુખ થઈ જાય, હું પણ વિશ્વાસ હોય તો થાય ભાઈ, બાકી થતું નથી. પણ તમારી શ્રદ્ધા કામ કરી જશે વધારે, અમે તો માર્ગદર્શન બતાવીને છૂટ્યા, પણ હવે જાગૃત થવું બહુ જરૂરી છે, એટલે ચેતન નર સદાય સુખી. અને કોઈ પણ જગ્યાઓ ઉપર જો તપાતો હોય, બકરો હાસ નાસ એવી મોસ માટી લાવવાનું બંધ કરી દો ને ખાવાનું બંધ કરી દો, તો તમારા ઘરમાં સંસ્કારોનું સારું પરિવર્તન થશે. સમજી ગયા? તો બોલો ભાઈ બીજું કોઈ બોલો. સદગુરુ દેવ કી જય. બાળકની હિંમત કેટલી બધી, આ વસ્તુ લાગ્યું બહુ અઘરી હતી.